આજના દિવસે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને અમારી જે કાંઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઇન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ એ મેળા શક્ય છે નહીં. બાકી રહી વાત એસઓપીની, તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય, તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઇન છે એ આ ખરેખર આ ગાઈડલાઇન ન હોય, આની ગાઈડલાઇન અલગ હોવી જોઈએ અને માટે એસઓપી અલગ હોવી જોઈએ. એસઓપી શું છે એવી કે તમને તકલીફ વધારે પડે? એમાં એનડીટીવી રિપોર્ટ છે, એનડીટીવી રિપોર્ટ છે, એ રિપોર્ટની અંદર કમસે કમ એ આખા જે આપણે એક્સરે થાય ને એ રીતે આખા રાઇડનો એક્સરે કરવાનો રહે. એની અંદર રાઇડની લોખંડની અંદર કોઈ ખામી છે કે વેલ્ડિંગમાં કાંઈ ખામી છે તો એક એ રિપોર્ટ કરવાનો છે અને એ રિપોર્ટનો ખર્ચો કમસે કમ જેવી રાઇડ 50,000, 60,000, 70,000 રૂપિયા રાઇડ વાઇઝ પર રાઇડ વાઇઝ થાય છે. તો આ ખરેખર આ 5 દિવસના મેળા માટે આવો અમને ખર્ચો પોસાય નહીં. બીજો છે સ્વયં રિપોર્ટ, એ જમીનનો રિપોર્ટ કરવાનો કે જમીન અંદર ક્યાં સુધી ખોટી છે, આ જમીન કેટલી ખોટી અને એની માટે આપણે રાઇડ કરાવી હતી. બીજો છે એ સ્ટ્રક્ચર એટલે કે ફાઉન્ડેશન ભરવાનું, જે રાઇડ હોય એ રાઇડનું ફાઉન્ડેશન ભરવું પડે અને ફાઉન્ડેશન કેટલું જાય, કેટલું છુપાવવું દેવું પડે. અમારા માટે અમારો આ વિષય જ નથી અત્યાર સુધીનો, અમારો જે મેળાનો વિષય છે હું જાણું છું ત્યાં સુધી 25-30 વર્ષથી હું પોતે ઓર્ગેનાઇઝિંગ કરું છું અને નાના મોટી રાઇડો પણ છે. તો આ જે રિપોર્ટને જે એના આધારે છે આવો કોઈ રિપોર્ટમાં આમાં ખરેખર અમારા માનવા પ્રમાણે જરૂરિયાત નથી, કારણ કે અમારા જે મેળા હોય એ મેળો તો અમે 2 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ કરી અને આ મેળો પાછો બીજે લઈ જતા હોય. કલેક્ટરે એવું કીધું કે આ એસઓપીનું ઉપરથી સરકારની છે, આમાં અમે કાંઈ ફારફેર ન કરી શકીએ. આની આ નીતિ નિયમમાં તમારે કાંઈ કરવું હોય મેળો તો તમે કરી શકો છો. અમારું વલણ આમાં અમારે મેળો કરવો જ છે, અમારે કાયમીનો આ રોજીરોટીનો ધંધો છે, પણ આ જે જ્યારે એને એસઓપી એ એસઓપી પ્રમાણે અમે ન કરી શકીએ. હવે રજૂઆત તો હવે મેઇન કલેક્ટર સાહેબને તો મળી લીધા, હવે આપના માધ્યમથી જે પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારમાં કાંઈ જાય અને સરકાર કાંઈ હળવી એસઓપી કરે તો અમારા માટે મેળો કરી શકે છે. નહીં કરી શકીએ, નહીં કરી શકીએ એવું શક્ય જ નથી. તમારા મુજબ બીજો કઈ રસ્તો છે આમાં વચ્ચે કે સરકાર એવું કરે તો? ના, એવું નિયમ નિયમ હળવા કરે તો મેળો શક્ય છે. તો લોકોની સુરક્ષાનું શું, તમે એવી કોઈ બાંયધરી આપો છો કે આમાં કઈ થાય તો જવાબદારી? ઓલરેડી સોગંદનામા લઈ લીધા છે અમારી પાસે, એને આ બધું કરવું છે ને તો પણ અમારી પાસે છે ને તો ફોર્મ સાથે સોગંદનામા લઈ લીધા. અમે આખા ગુજરાતના છે અને અત્યારે રાજકોટમાં લગાડે એ તો ઓલરેડી અમારી સાથે છે. દર વખતે 55-60 રાઇડ લાગે છે, એ વખત આ વખતે કદાચ 30-32 રાઇડ લાગે એવી પોઝિશન છે. 8 તારીખે છેલ્લો દિવસ છે, 8 તારીખે તમે હરાજીમાં જોડાશો કે નહીં? ના, જોડાઈ શકીએ. આમાં અમારે જોડાવવું છે, કરવું છે, બધું કરવું છે, પણ અમારે આ જે એસઓપી છે આ એસઓપી અમારા માટે પૂરી કરી શકે એવું શક્ય જ નથી. ઓકે.